ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. પેટ્રોલના ભાવ ફરી વધવાના છે. આ યુપીએ બેની જે સરકાર છે એનું નામ બદલી નાખવાની ઈચ્છા થાય છે. આ યુપીએ બે નહીં, લૂંટફાટ બે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધી રહ્યા છે, વધી રહ્યા છે ની કાગારોળ કરીને આ સરકાર પાકિસ્તાન જેવા હાવ કંગાળ દેશ કરતા પણ આપણને મોંઘા ભાવે પેટ્રોલ વેચી રહી છે. અને આ 70 રૂપિયાની નજીક પહોંચી ગયેલા જે ભાવો છે એમાંથી 50% તો સરકાર વેરા રૂપે વસૂલ કરી છે. સરકારની આવક છે, ખર્ચો નથી. સરકાર બધા વેરા માફ કરી દે તો હમણાં જેમ ગોવામાં થયું ત્યાંની માત્ર ગોવાની સરકારે એની પરનો વેટ માફ કર્યો તો 11 રૂપિયા લીટરે ભાવ ઘટી ગયો. તો શા માટે, મારું સવાલ એ છે કે જો ગોવાની સરકાર આ કરી શકતી હોય તો શા માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર બંને ભેગા થઈને 11 રૂપિયા ભાવ ઘટાડે? કેન્દ્ર સરકાર પણ એમાં જે વેરાઓ લે છે એની લૂંટફાટ બંધ કરે? અને કેટલું અન્યાયકારી વસ્તુ છે, સમજાવું છું તમને એક દાખલા સાથે. પેટ્રોલનો ભાવ 20 રૂપિયા લીટર હશે, 40 રૂપિયા લીટર હશે, ત્યારથી સરકારે એની ઉપર જે વેટ નાખ્યો છે એ ફિક્સ નથી. એ લીટરે આટલા રૂપિયા વેરો એમ નહીં, પેટ્રોલના ભાવના 12% વેરો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના 20-20%, 22% સુધી વેરા છે. પહેલી વાત તો એ છે કે હવે આપણે બધાએ ભેગા થઈને માગણી કરવી પડે. અન્ના હજારેની પબ્લિક મિટિંગમાં ભેગા થાય છે એના કરતાં વધારે લોકોએ અહીં ભેગા થવાની જરૂર છે. કે પહેલું કામ એક કરો કે સરકાર નક્કી કરી દે કે 1 લિટર પેટ્રોલ પર અમારે 12 રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે અને 20 રૂપિયા સ્ટેટ ગવર્મેન્ટે લેવાના છે લિટરે. આ તો પેટ્રોલની કંપનીને, પેટ્રોલિયમ કંપનીઓને જે ખોટ જાય, દાખલા તરીકે એમને 1 રૂપિયાની ખોટ જાય છે, તો એ ભાવમાં 1 રૂપિયો વધારો કરવા માગે છે. પણ એમનો ભાવ વધારો જનતાના માથે 1 રૂપિયો 40 પૈસા થઈને આવે છે. 40 પૈસા તો સરકાર ખાઈ જાય છે એમાંથી. તમે ખાતર પર સબસિડી આપો છો, તમે જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તી આપવાની કોશિશ કરો છો, તો પેટ્રોલ ઉપર શા માટે વેરો લેવો પડે છે? અને તે પણ આટલો બધો અધધ 35% વેરો, બેવ જણા થઈને 35%ની લૂંટ ચલાવો છો. અને દરેક વધતા ભાવ સાથે તમે પહેલા નક્કી કરી દો કે ભાઈ લીટરે કેન્દ્ર સરકાર 12 રૂપિયા લેશે, રાજ્ય સરકારો 12 રૂપિયા લેશે, એનાથી વધારે નહીં લઈ શકે. પછી આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે તમે ભાવ નક્કી કરો. તમે વેરા, તમારા વેરા આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે નક્કી કરો છો. આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલિયમના ભાવ વધે અને મારું એક ગજવું કપાય, એની તો તમે લાગણી નથી કરતા. તમે સરકાર બીજા 2 ગજવા કાપી નાખવાની કોશિશ કરો છો. તો પહેલી વસ્તુ તો એ છે કે બધા માગણી કરીએ કે પેટ્રોલ પર જે વેરા છે એ લીટર દીઠ લેવાય. હવે બીજી વાત સમજો, સરકાર પોતે લૂંટફાટ કરી રહી છે તમારી. વધતા ભાવ જોડે એમના વેરા વધી રહ્યા છે, એમની આવક વધી રહી છે, અને જે ડીલરો છે, પેટ્રોલ પંપના માલિકો છે, એમને એ લીટરે ફિક્સ પૈસા આપે છે. અત્યારે એક્ઝેક્ટ મને એમાઉન્ટ ખબર નથી, પણ 12 કે 15 કે 18 પૈસા ફિક્સ મળે છે. માનો કે પેટ્રોલના ભાવ વધ્યા તો એ ડીલરે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે,
વધારે પેટ્રોલ મંગાવવા માટે વધારે રૂપિયા તઈ કંપનીમાં જમા કરાવવા પડે છે, પણ ડીલરને લીટરે ફિક્સ પૈસા મળે. પેટ્રોલના ભાવ વધે એની સાથે ડીલરનું કમિશન આપોઆપ ના વધે. પણ કેન્દ્ર અને રાજ્ય સરકારોની લૂંટફાટ વધતા ભાવ જોડે પણ વધતી જાય છે, તો આ લૂંટફાટ બંધ થવી જોઈએ. બીજી વસ્તુ છે કે જે આ પેટ્રોલ તમે પરદેશથી મંગાવો છો પણ ભારતમાં નીકળે છે, ભાઈ 30% નીકળે છે, 35% નીકળે છે, તમે 70% પેટ્રોલ બહારથી મંગાવો છો, તો આ 30% ભારતમાં ઉત્પન્ન થયેલું પેટ્રોલિયમ છે, પેટ્રોલ ડીઝલ છે, એ તો તમને આંતરરાષ્ટ્રીય બજાર ભાવે નથી પડતા. તો શું એમાં જે તમને કોસ્ટ ઓફ પ્રોડક્શન ઓછી છે, ભારતનું પોતાનું પેટ્રોલની જે કિંમત છે એ પણ આ નાલાયક સરકારો આંતરરાષ્ટ્રીય ભાવે જ તમને વેચી રહી છે, એની કમી નથી થતી. તમારે માનો કે આંતરરાષ્ટ્રીય બજારમાં જે ભાવ છે એની સરેરાશ તો પડવી જોઈએ ને, કે 30% એમાં ઉમેરો અને પછી ભાવ નક્કી કરો. નહીં, એ જે 30% છે એ પણ તમને આંતરરાષ્ટ્રીય બજાર ભાવે જ પધરાવે છે, અને એની પર પણ એટલા જ તોતિંગ વેરા લે છે. અને આ બધામાં એક મોટી વસ્તુ એ છે કે જે પેટ્રોલની વપરાશ છે એનો 35% વપરાશ રાજ્યો અને કેન્દ્ર સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ જ કરી રહ્યા છે, સરકાર પોતે જ કરી રહી છે 35% કન્ઝમ્પશન. હવે આમાં કંઈ ઘટાડો કરો ને બાપડા. પહેલા મને બરાબર ખબર છે, 1974માં જ્યારથી હું કલેક્ટર ઓફિસમાં જતો આવતો થયો, આખા કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબની, ડીએસપી સાહેબની બે જૂની વાન પડી હોય, માળ બીજી એક બે નાની જીપો પડી હોય, અને આજે પરિસ્થિતિ એ છે કે સાવ ગયા ગુજરેલા મામલતદારો 20-20 લાખની મોટી ટોતિંગ ગાડીઓ લઈને ફરે છે. આ સરકારી ગાડીઓમાં જે પેટ્રોલ વપરાય છે, બેફામ પેટ્રોલ વપરાય છે, એની પર તો કંઈક અંકુશ લાવો. સરકાર શા માટે નક્કી નથી કરતી કે ભાઈ મામલતદારને મહિને 200 લીટર પેટ્રોલ મળશે, કલેક્ટરને 300 લીટર પેટ્રોલ મળશે? આ તો સાલું કલેક્ટરની બૈરીને અંબાજી બાધા કરવા જવું છે તો પણ એ આપણા ખર્ચે જાય છે. મામલતદારને તો લગન છે તો 5-25 આટા સરકારી ગાડી સરકારી પેટ્રોલ પુરાવીને ફરી રહી છે, જાણે એમની પોતાની ગાડીઓ છે. સાહેબ ઓફિસે પહોંચે છે પછી ડ્રાઈવરને કહે છે કે તું ઘેર જા, બેનને લઈને ઘડિયાળી પોળ જા, પછી ત્યાંથી બેનને લઈને હરણી જજે, અને પછી બેનને ઘેર મૂકીને પછી તું મને પાછો લેવા આવજે. તો સરકાર શા માટે આ કન્ઝમ્પશન પર, પોતાના કન્ઝમ્પશન પર કોઈ અંકુશ નથી લગાવતી? એમને કંઈક તો અંદાજ હોય ને કે ભાઈ કેટલું પેટ્રોલ મામલતદાર વાપરવું જોઈએ. ઘણા મામલતદારો છે જેને પોતાની ઓફિસમાંથી બહાર નથી નીકળવાનું, અને કેટલાક છે કે જેને બહાર ફરવું પડે એમ છે. પોલીસમાં જે કમિશનરની ગાડી છે, પોલીસ કમિશનરની, ડેપ્યુટી પોલીસ કમિશનરની ગાડીઓ છે, એ કંઈ રોનમાં નથી નીકળતી, એ કંઈ પેટ્રોલિંગમાં નથી નીકળતી, અને એ છતાં પણ આ આઈપીએસ અધિકારીઓની ગાડીઓ રાવપુરા પોલીસ સ્ટેશન, મકરપુરા પોલીસ સ્ટેશન કે આઉટસાઇડમાં તાલુકા મથકોના પોલીસ સ્ટેશનની ગાડીઓ ફરે, એટલા કિલોમીટર ફરે, તો એનો કોઈક જવાબ લેનારું છે કે નહીં? તો સરકારી અધિકારીઓ જે પેટ્રોલનો ધુમાડો કરી રહ્યા છે, અને એમાં પણ આ લશ્કરવાળા, મિલ્ટ્રીવાળા, મિલ્ટ્રીની જે ગાડીઓ છે, જરૂરી છે એ ડીઝલ ન રાખી શકાય, કારણ કે બહુ ઠંડકમાં પણ, હિમાલય જેવા પહાડોમાં પણ એ ટ્રકો ફેરવવાની છે. કબૂલ.
એટલે પેટ્રોલથી ચાલતી ગાડીઓ છે એમની પાસે, ટ્રકો છે મોટી મોટી, એ પેટ્રોલથી ચાલે છે. એ એક લીટરે 4 કિલોમીટરની એવરેજ આપે છે, 4-5 કિલોમીટરથી વધારે એવરેજ નથી આપતી. અને આ એરફોર્સની ગાડીઓ એમના સ્ટાફના છોકરાઓને મકરપુરાથી હરણી લેવા મૂકવા 4 કિલોમીટરની એવરેજ આપતી ટ્રકો ફેરવે છે. અરે ભાઈ, તમે સ્કૂલ બસ કરી લો, એક બસ ભાડે રાખો તો સસ્તું પડે. અને બીજી વસ્તુ કે ભાઈ, ભારતના લશ્કરમાં છે બધી જ ટ્રકોને હિમાલયમાં મોકલવાની છે એવું તો છે નહીં. તમે 25-30% તો ડીઝલવાળી ગાડી રાખી શકો. જ્યાં જ્યાં કસર થાય એવી છે ત્યાં ક્યાંય કસર નથી કરવી. હું તો એક બીજું જલદ વાત કહેવા માંગુ છું કે સરકારે મામલતદારોને, એક કલેક્ટર, ડીએસપી જેવી જે ટોપ પોસ્ટો છે, પોલીસ કમિશનર, એને બાદ કરતા જે બધા રેન્જે બેન્જે અધિકારીઓને સરકારી ખર્ચે ડ્રાઈવર સાથેની કાર આપો છો, એના મેન્ટેનન્સના અને રિપેરિંગના 1,000,000,000 કરોડ રૂપિયાના ખોટા બિલો ચૂકવો છો, એને બદલે સરકારે મામલતદારને 14 લાખ રૂપિયા આપી દેવાના, નોકરી પર આવે જ્યારથી એને ગાડી એન્ટાઇટલ થાય 14 લાખ રૂપિયા આપી દેવાના કે તારે ગાડી ખરીદી લેવાની છે, આ ગાડી તારા માલિકીની છે, 6 વર્ષે તને બીજા 14 લાખ આપવામાં આવશે, ત્યાં સુધી આ ગાડી લઈને જ તારે નોકરી આવવાનું છે, એનું મેન્ટેનન્સ તારે કરવાનું છે. અને તને કોઈ, હવે આ જે મામલતદારો અત્યારે નોકરી કરે છે એ જો મામલતદારી છોડીને બહાર આવે તો કોઈ ગુમાસ્તા તરીકે પણ રાખેવા નથી એમના દીદાર. એમને સરકાર 100-foot driven કારો આપે છે. અરે ભાઈ, તું તારી જાતે ગાડી ચલાવીને શું મામલતદારની પોસ્ટમાં મોતી મૂક્યા છે કે મામલતદાર સાહેબ ને ડીડીઓ સાહેબ ને કોઈ પોતે જાતે ગાડી ન ચલાવી શકે? કરોડપતિ શેઠિયા જાતે ડ્રાઇવિંગ કરે છે, ઘણા બધાને શોખ છે, પણ આ મામલતદારોને ડ્રાઈવર જોઈએ છે. અરે સરકારે એમને 4,000 રૂપિયા એક ભથ્થું આપી દો, આ ડ્રાઈવર ભથ્થું, તારે 4,000માં ડ્રાઈવર રાખવો હોય તો રાખ, નહીં તો તું જાતે ગાડી ચલાવીને આય. 80% મામલતદારોને આ નીચલા અધિકારીઓ ડ્રાઈવર નહીં રાખે, એ 4,000 રૂપિયા પણ ઘરમાં નાખશે. પણ તમે 18,000ના 15,000ના પગારદાર ડ્રાઈવરો, સાવ સામાન્ય માણસો માટે, સામાન્ય અધિકારીઓ માટે રોકી રાખ્યા છે. કેટલા બધા ડ્રાઈવરો બિનજરૂરી છે, છૂટા કરો. હજુ તમે અબજોપતિ મિલિયનરની એમાં નથી આવી ગયા. ભારત હજુ ગરીબ દેશ છે. અને આ ભ્રષ્ટાચાર રોકવા માટે પણ તમે આ અધિકારીઓને એક ગાડી અપાઈ દો, તમે જેની હેસિયત મોટરસાયકલ ફેરવાની છે એને પણ તમે ગાડીઓ આપીને ફેરવો છો. અરે આ દેશના લોકો પાસે, લોકોને ચાલતા ફરવાના પણ હોશ નથી, બસમાં ભાડા મોંઘા પડે છે ત્યારે સાવ મુફલીસ અધિકારીઓ ગાડીઓ લઈને ફરે છે. અરે એને એમને કહી દો કે આ 50,000 રૂપિયા તારે હોન્ડા લેવું હોય તો હોન્ડા લે, બજાજ લેવું હોય તો બજાજ લે, તારે મોટરસાયકલ પર ફરવાનું છે અને 6 વર્ષ આ મોટરસાયકલ ચલાવવાની છે. સરકાર તમને પેટ્રોલનું એલાઉન્સ આપી દેશે 1,000 રૂપિયા, એ સિવાય તને 1 રૂપિયો મળવાનો નથી. કેટલા ખર્ચો બચે, કેટલું પેટ્રોલ બચે! આ તો સરકારી ખર્ચે પેટ્રોલ પુરાવીને ફરવાનું છે એટલે બધા રાવ બહાદુરો ફરી રહ્યા છે. ફિક્સ પેટ્રોલ એલાઉન્સ થઈ જાય, જો બધા જ સરકારી કર્મચારીઓને ફિક્સ પેટ્રોલ એલાઉન્સ આપી દે સરકાર, તો અત્યારે સરકાર જે 35% પેટ્રોલ કન્ઝમ્પશન કરે છે એને બદલે એ કન્ઝમ્પશન 15% આવી જાય. જે ખરેખર ઉચ્ચ અધિકારીઓ છે જેને જરૂરી છે, કલેક્ટર છે, કબૂલ છે ભાઈ, ડીએસપી છે, પોલીસ કમિશનર છે, મ્યુનિસિપલ કમિશનર છે, પણ એરે ઘેરે કોર્પોરેશનનો એન્જિનિયર, એને સરકારી 100-foot driven 80-25 લાખની ગાડી આપી દો છો? તા બંધ કર ભાઈલા, અને અમારી પર દયા કરો, આ પૈસા બચાવીને અમને પેટ્રોલ સસ્તું કરો અમારું. અને હું તો બીજી બી એક એનાથી પણ એક મોટી વાત કહેવા માગું છું.
કે પેટ્રોલ આટલું જ બધું મોંઘું થઈ ગયું છે તો એની બચત કરો. સરકાર એમ કરી શકે અને કરવું જોઈએ કે એક રવિવારે જે ગાડીની પ્રાઇવેટ કાર છે એની પાછળ એકી નંબર છે, એટલે 1 3 5 7 9 છે, એ આ રવિવારે રોડ પર લાવાશે જ નહીં, લાવવાની જ નહીં, વાપરવાની જ નહીં. અને બીજા રવિવારે બેકી નંબરની, એટલે 2 4 6 8 ને 0 નંબરની જે પ્રાઇવેટ કાર્સ છે એને રોડ પર ન લાવી શકાય. ટેક્સીઓ છૂટ છે, રિક્ષાઓ છૂટ છે, બસો છૂટ છે, પણ પ્રાઇવેટ કાર તમે અઠવાડિયામાં એક દિવસ માટે, દર 15 દિવસે એક દિવસ માટે ફરતી રોકાવો, કરોડો કરોડો ગેલન પેટ્રોલ બચશે. અને લોકો સંયમ શીખશે કે બસમાં જવું, રિક્ષામાં જવું, ચાલતો જવું, સાયકલ લઈને ફરું. સરકાર આ દેશમાં સાયકલ પર સબસિડી શું કરવા નથી આપતી? કાં તો તમે જો તમારે કાર લેવી છે તો તમને લોન મળે, પણ જે ગરીબ માણસને 2000 ની 3000 ની સાયકલ લેવી છે એને લોન ના મળે, એને રોકડા આપીને લેવાય. અરે ભાઈ, સસ્તી સાયકલો કાઢો, 1000 રૂપિયાની સારામાં સારી સાયકલ 1000 રૂપિયામાં મળે એવું કરો. ફરજિયાત કરી દો કે સ્કૂલમાં છોકરા હોય 5મા ધોરણથી 11મા ધોરણ સુધી સાયકલ પર જ જવાનું. થોડા સખત પગલાં લો, થોડી લૂંટફાટ ઓછી કરો અને લોકોને રાહત આપો. પણ સરકારને એ બધું નથી કરવું. સરકારને લૂંટફાટ ચાલુ રાખવી છે અને લૂંટફાટથી આવેલા જે પૈસા છે એમાંથી એસો આરામ કરવા છે, રંગે ચંગે એમને બધા ઉત્સવો કરવા છે. અને ઘણા બધાએ આ વાત કરી કે ગોવામાં ભાજપની સરકાર જો 11 રૂપિયા પેટ્રોલના ભાવ ઘટાડી શકે તો અહીં તો આપણે 22 વર્ષથી ભાજપ કરીએ છે તો શા માટે અહીંયા આપણે નથી કહેતા 11 રૂપિયા ઘટાડો? હું માનું છું કે ગોવા નાનકડું ગામ છે, ગામડું જ છે, એક મોટું શહેર છે, માત્ર 14 લાખની વસ્તી છે, વડોદરા કરતાં ઓછી વસ્તી છે, એટલે ત્યાંના મુખ્યમંત્રી વાહવાઈ લૂંટે છે, બરાબર છે. પણ ગુજરાત સરકાર 5 7 8 રૂપિયા તો ઓછા કરી શકે? ચાલો ઓછા ન કરે, અત્યારની રેવન્યુમાં એમને કાપ નથી મૂકવો, તો ગુજરાત સરકાર ફિક્સ કરી દે કે અમારો ભાવ લીટરે છે, અમે લીટરે 22 રૂપિયા લઈશું, પછી ભાવ 100 રૂપિયા થાય તો પણ અમે 22 રૂપિયાથી વધારે વેટ નહીં વધારીએ, તો પણ બહુ રાહત થઈ જશે. પણ ન કેન્દ્ર સરકારને ન ગુજરાત સરકારને કોઈને જનતાની પડી નથી. આપણે લૂંટાતા રહેવાનું છે, સરકાર જલસા કરે રાખશે. હમણાં જ સમાચાર હતા કે આ દેશમાં 50,000 પોલીસ બળ, 50,000 પોલીસના જવાનો માત્ર 12 14 હજાર વીઆઈપીઓના બંદોબસ્તમાં ફરે છે. એક રાજ્યની પોલીસ થઈ ગઈ. કોઈ નાનકડા રાજ્યની પોલીસમાં 50,000 પોલીસ નહીં હોય, આસામ ને એની આજુબાજુના 7 રાજ્યોમાં આટલી પોલીસ નહીં હોય, એટલા એક રાજ્ય કરતા વધારે પોલીસ. ખાલી આપણા 17,000 નાલાયકોને બચાવવા માટે ફરે છે, એમાં 17 માંથી 12 મરી જાય તો દેશને કઈ તકલીફ થાય એવી નથી. તો સરકાર કરકસર કરે ને હવે આપણે પણ થોડા જાગૃત થઈએ, આપણે વિરોધ કરીએ કશોક, આપણે કશું કરવું પડશે એવું લાગી રહ્યું છે. અને નહીં કરીએ તો આ, હમણાં હું માર્કેટમાં ગયેલો થોડા વખત પહેલા અને ગુવારનો ભાવ પૂછ્યો, 140 રૂપિયા કિલો. અલા ભાઈ, હું નાનો હતો ત્યારે ગુવાર મફત મળતી હતી. માર્કેટમાં જઈએ ને પૂછીએ કે આ ગુવારનો શું ભાવ છે તો પેલો થેલી ભરીને કે 1 રૂપિયો આપજો. દૂધીમાં ને પૂછીએ કે શું ભાવ તો 2 3 દૂધી નાખીને કહેતો હતો કે જે આપવું એ આપી દો. આજે એ ગુવાર 120 રૂપિયા કિલો થઈ ગઈ. ટામેટા ફરી 40 રૂપિયા કિલો, ફરી બટાકા મોંઘા. હવે આ સહન કરે રાખીશું તો પેલા લોકો દુઃખ દેવાનું ચાલુ રાખશે. આપણે ક્યાંક વિરોધ કરીએ, કેવી રીતે વિરોધ કરીએ એનો પણ આપણે વિચાર કરીશું. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.